નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હવે તમે ધોરણ 7 માં સંસ્કૃત માં પ્રકરણ નંબર 6 આવ્યા છીએ. તો તમારે પાઠ્યપુસ્તક ખોલવાનું છે. જે રીતે હું તમને સમજૂતી આપું તે તમારે ધ્યાનથી સાંભળવાની છે. તો તમારા પ્રકરણનું નામ છે વિજ્ઞાનસ્ય ચમત્કાર, એટલે કે વિજ્ઞાન અત્યારે બધું આગળ વધી ગયું છે. વિજ્ઞાન વિશે વાત કરવા માંગે છે. તમારા પાઠ્યપુસ્તકમાં મોબાઈલ, ફ્રીજ, ટીવી, પંખો, વિમાન એ બધું ચિત્ર સાથે સમજૂતી આપેલી છે, જેથી કરીને તમને સમજવામાં સરળતા રહે. હું જે રીતે વાંચન કરું એ રીતે તમારે ધ્યાનથી સાંભળવાનું છે, જેથી કરીને તમને ખ્યાલ આવે કે કયા શબ્દને સંસ્કૃત અને ગુજરાતીમાં શું કહેવાય છે. તો પાઠ નંબર 6 ધોરણ 7 વિજ્ઞાનસ્ય ચમત્કાર, એટલે કે એતત વિજ્ઞાનસ્ય ઉગમ, આ વિજ્ઞાનનો યુગ છે. તત વિજ્ઞાનસ્ય ઉગમ એટલે આ વિજ્ઞાનનો યુગ છે. અત્ર તત્ર સર્વત્ર વિજ્ઞાનસ્ય ચમત્કારન વય પશ્યામિ, એટલે કે અહીં ત્યાં બંને વિજ્ઞાનનો ચમત્કાર આપણે જાણીએ છીએ. શું કે છે, વિજ્ઞાન એટલું બધું આગળ વધી ગયું છે કે એનો ચમત્કાર ખૂબ જ સારી રીતે જાણે છે. ચમત્કાર એટલા માટે કહે છે કે આપણે આ દેશમાં હોય અને બીજા દેશમાં બીજા વ્યક્તિ સાથે આપણે એકબીજાને જોઈ શકીએ, એ રીતે પણ વાત કરી શકીએ છીએ. તો આ શું છે, એક પ્રકારનો આપણો વિકાસ, વિજ્ઞાનની શોધ છે. એસ ભ્રમણ ભાષણ, આ મોબાઈલ ફોન છે. તો મોબાઈલને શું કહેવાય, ભ્રમણ ભાષણ. જના ભ્રમણ ભાષેન પરસ્પર, જે લોકો મોબાઈલ ફોન વડે પરસ્પર વાર્તાલાપ કુર્વતી, એટલે વાતચીત કરે છે, કે ફોન વડે વાતચીત કરે છે. હવે બીજું ચિત્ર છે, એતત શીતકમ, એટલે શીતકમ એટલે ફ્રીજ, એટલે આ ફ્રીજ છે. જો તમારા પાઠ્યપુસ્તકમાં ચિત્ર પણ આપેલું છે એટલે તમને સરળતાથી ખ્યાલ આવશે. જના શીતકસ્ય શીતલે, એટલે લોકો ફ્રીજમાં ઠંડુ પાણી પીબંતિ, એટલે પીવે છે. જના શીતકસ્ય શીતપે પીબંતિ, એટલે ફ્રીજમાંથી લોકો ઠંડુ પાણી પીવે છે. ત્યાર પછી એતત સડકમ, એટલે કે આ કમ્પ્યુટર છે. યસ સડકમ ચાલંતિ, એટલે ય કમ્પ્યુટર ચલાવે છે. સડકેન વિવિધાનિ કાર્યાણિ સરળે શીઘ્ર ચ ભવતિ, એટલે કમ્પ્યુટર વડે જાત જાતના કામો સહેલાથી અને ઝડપી થાય છે. જો અત્યારે કમ્પ્યુટર યુગ આવી ગયો છે, કારણ કે કમ્પ્યુટરમાં ખૂબ જ સરળતાથી અને તમે ગમે એટલી જૂની ફાઇલો એ બધું તમે કમ્પ્યુટરમાં સંગ્રહ કરી શકો છો, અથવા તમે હાથ વડે લખો અને એના બદલે કમ્પ્યુટર ઉપર ઝડપી તમારો સમયનો શક્તિનો વ્યય થતો નથી, એટલે કમ્પ્યુટર ખૂબ જ ઉપયોગી છે. એ પછી એતત દૂરદર્શનમ, એટલે કે આ ટીવી છે. દૂરદર્શનમ એટલે ટીવી. જના દર્શનમ માધ્યમેન વાર્તા, લોકો દૂરદર્શનના માધ્યમથી સમાચારો સાંભળે છે. ચલચિત્રાણિ વિવિધાન કાર્યક્રમો પર પશ્યંતિ શ્રવંતિ, એ શું કહે છે, સમાચારો ચલચિત્રો જાત જાતના કર્મકારો જુએ છે અને સાંભળે છે. એતત વિમાન અસ્તિ, આ વિમાન છે. વિમાન આકાશ માર્ગ ચલતિ, એટલે વિમાન આકાશ માર્ગે ચાલે છે. વિમાન યાત્રા
રોમાંચક લાગી વિમાન યાત્રા ખૂબ જ રોમાંચક એટલે જોવા જેવી હોય છે વિનાને દૂર સ્થાનસ્ય યાત્રા શીઘ્ર પૂર્ણ ભવતી એટલે કે વિમાનથી દૂરના સ્થળની યાત્રા ખૂબ ઝડપ પૂરી થાય છે આપણે વિમાનમાં બેસી અમદાવાદથી બોમ્બે સુધી જવું હોય અને ટ્રેનમાં જવું હોય તો વાર લાગે પણ વિમાનમાં જાઓ તો તમારો સમયનો ઉપયોગ થઈ જાય છે સમયની બચત થાય છે એટલે તમે ઝડપી એક જગ્યાએથી બીજા જગ્યાએ જઈ શકો છો એકદમ વ્યંજનમ વ્યંજનમ એટલે પંખો વ્યંજનમ ભ્રમણ કરોતિ પંખો ફરે છે ભ્રમણ એટલે ફરવું વ્યંજનમ તાપ હરતિ પંખો તાપ આપે તાપને હરે છે એટલે કે આપણને ઠંડી હવા આપે છે જો વિદ્યાર્થી મિત્રો આ પાઠમાં તમને વિજ્ઞાનિક જે શોધો છે એને આપણને કેટલી ઉપયોગી છે એ તમને દર્શાવવામાં આવી છે પહેલું તો શું છે મોબાઈલ ફ્રીજ ટીવી કોમ્પ્યુટર વિમાન અને પંખો એ દરેક ચીજ વસ્તુનું સંશોધન કર્યું છે વૈજ્ઞાનિક રીતે પણ મનુષ્યને ખૂબ જ સરળતાથી સહેલાથી કે ખૂબ ઝડપી આપણે ઉપયોગ કરી શકીએ છીએ હવે થોડાક શબ્દાર્થો જોશું ભ્રમણ પાસકો મોબાઈલ સડકામ એટલે કમ્પ્યુટર ચાય પતિ તો ચલાવે છે ને શીતકમ એટલે ફ્રીજ હવે આપણે થોડાક પ્રશ્નોનું વાંચન કરીશું એતત કસ્ય યુગ અસ્તિ એટલે વિજ્ઞાનસ્ય વિજ્ઞાનસ્ય ભ્રમણ ભાસ ઇત શબ્દસ્ય કી ક અર્થ એટલે મોબાઈલ ભ્રમણ ભાસનો શબ્દનો શું થાય છે તો મોબાઈલ સિતક ઇતિ શબ્દસ્ય ક અર્થ તો સિતકનો અર્થ થાય છે ફ્રીજ વૈજ્ઞાનિક યુગમાં શું જોવા મળે છે તો વૈજ્ઞાનિક ચમત્કાર આ સાનો યુગ છે તો વિજ્ઞાન લોકો શેનું ઠંડુ પાણી પીવે છે તો ફ્રીજ આજના યુગમાં અહીં તહીં સર્વત્ર આપણે શું જોઈએ છીએ તો આજના યુગમાં અહીં તહીં સર્વત્ર વૈજ્ઞાનિક ચમત્કારો જોઈએ છીએ મોબાઈલ ઉપયોગ શું શું છે તો મોબાઈલનો ઉપયોગ લોકો એકબીજા સાથે વાતચીત કરવા માટે ઉપયોગ કરે છે કમ્પ્યુટર વડે શું સહેલાઈથી અને ઝડપી થાય છે તો કમ્પ્યુટર વડે વિવિધ કાર્યો કરવાનું થાય છે કમ્પ્યુટરથી વિવિધ કાર્યો કેવી રીતે થાય છે તો સહેલાઈથી અને ઝડપી થાય છે પ્રવાસ કરવાનું સૌથી ઝડપી સાધન કયું છે તો વિમાન એટલે કે હવાઈ જહાજ અહીંયા હવાઈ જહાજ ચાર આપેલા છ ઓપ્શન એમાં હવાઈ જહાજ આવે છે વિમાન યાત્રા યાત્રીઓ શું આપે છે તો રોમાંચક અનુભવ વિમાન કેવો માર્ગ ચલાવે છે વિમાન આકાશ માર્ગ ચલાવે છે વિમાનથી દૂરની યાત્રા કેવી રીતે પૂર્ણ થાય છે તો વિમાનથી દૂરની યાત્રા ઝડપી રીતે પૂર્ણ થાય છે પંખો શું કરે છે તો પંખો ગરમીને હારે છે અને ફરે છે પંખાને સંસ્કૃત શબ્દમાં શું કહેશું તો પંખાને સંસ્કૃત શબ્દમાં વ્યંજનમ કહેવામાં આવે છે હવે આપણે થોડા ગુજરાતી શબ્દ વાક્યોને સંસ્કૃતમાં કઈ રીતે બોલાય તે અહીંયા આપેલું છે મહેશ કમ્પ્યુટર ચલાવે છે તો મહેશ સડાકમ ચાલયમ લોકો ટીવી જુએ છે તો જના દૂરદર્શન પશ્યંતિ વિમાન આકાશ માર્ગે ચાલે છે તો વિમાન આકાશ માર્ગ ચલતિ પંખો ગરમી હરી લે છે તો વ્યંજનમ તાપ હરતિ હું ઠંડુ પાણી પીવું છું અહ શીતપે પીબંતિ ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો હવે આ વિડિયોને વારંવાર સબસ્ક્રાઇબ કરો લાઇક કરો શેર કરો અને જે કે લેસન આપે છે તે તમારી નોટબુકમાં અવશ્ય ઉતારવાનું રાખો અને વાંચન કરતા રહો સતત પાઠના પ્રશ્નોની તૈયારી કરતા રહેવું અસ્તુ જય હિન્દ